मांडवी शहर की जाणीती श्री जैन नूतन पंचायती प्राथमिक शाला नंबर 3 में शाला प्रवेश उत्सव और कन्या केळवणी महोत्सव योजायो हतो। स्टोरी बाय परेश जोशी, मांडवी, मां न्यूज लाइव गुजरात। आज रोज श्री जैन नूतन प्राथमिक शाला द्वारा आयोजित कन्या केळवणी महोत्सव और शाला प्रवेशोत्सव में हाजर रही हूँ खूब ज हर्ष की लागण अनुभव छू। आ शाला खूब जूनी शाला है, अत्यारे आज रोज लगभग 36 जेटला विद्यार्थीओ शाला प्रवेश करेलो छे, एमने हूँ खूब खूब शुभेच्छाओ पाठवुं छूं। साथे साथे ये पण कहूँ छूं कि आ शाळानी जे शिक्षण पद्धति छे, आपणे जोई शकीए छीए कि आ शाळाथी जे पास आउट थयेला विद्यार्थीओ छे अत्यारे अलग अलग सेक्टर में पोतपोतानी रीते आगळ वधेला छे अने अत्यारे दाता रूपे आ शाळाने सहाय करी रह्या छे, ए खूब सराहनीय काम छे। અને આ અત્યારે આજે વિદ્યાર્થીઓ જે પ્રવેશ કરેલો છે એના વાલીઓને પણ વિનંતી છે કે એમનો અભ્યાસ પૂર્ણ કરાવે અને એમના જે બાળકોના સપનાઓ છે એ પૂર્ણ કરવા માટે એમના પણ પ્રયાસો રહેશે। સાથે સાથે સરકારશ્રીઓની જે વિવિધ યોજનાઓ છે કે ગર્ભમાં બાળક હોય ત્યારથી લઈને જે એમનું હાયર એજ્યુકેશન પૂરું કરી શકે તે સમગ્ર યોજનાઓ નો લાભ લે અને પોતાના સપનાઓ પૂરા કરે એવી એવી શુભેચ્છાઓ આપું છું। જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કેન્દ્ર નિયામક શ્રી કેર સાહેબ, વડીલાલભાઈ, આ શાળાના હાથે પુનિતભાઈ, આ શાળા વર્ષોથી પ્રગતિના પંથે છે। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે અત્યારે આ સ્કૂલમાંથી કેટલાય વિદ્યાર્થીઓ એન્જિનિયર બન્યા છે, કેટલાય વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, સિમ્સ જેવી હોસ્પિટલમાં પણ આ સ્કૂલની છોકરી અત્યારે સર્વિસ કરી રહી છે। રાજકીય ક્ષેત્રે જોઈએ તો આ સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ આગળ વધ્યા છે, અને વિદ્યાર્થીની રીતે જોઈએ તો એમ જે સ્કૂલ છે એમએમએમની એમાં પણ લગભગ 18 વિદ્યાર્થી પાસ થયા છે। એક વખત જ્યારે પરીક્ષાની સ્ટાર્ટિંગ થઈ ત્યારે સમગ્ર કચ્છમાંથી 19 વિદ્યાર્થી પાસ થયા અને 19માંથી 11 વિદ્યાર્થી માત્ર ને માત્ર જૈન નૂતન સ્કૂલના હતા અને જૈન નૂતનનો જે સ્ટાફ છે એ પોતે પરિવારની રીતે રહે છે અને એક જ ઈચ્છા રાખે છે કે આ શાળાના બાળકો જિંદગીમાં કેમ આગળ વધે। વાલીઓનો પણ એટલો સહકાર મળે છે, એસએમસીનો પણ એટલો સહકાર છે અને આપના માધ્યમથી હવે હું એ કહેવા માગું છું કે બાળકો આ સ્કૂલમાં મોકલે, કેટલાય બાળકો એવા છે બીજી સ્કૂલોમાંથી અહીંયા આવતા થયા છે, આજે પણ 36 વિદ્યાર્થીઓએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે। જ્યારે અત્યારે શિક્ષણ મોંઘું થતું જાય ત્યારે સ્કૂલને શૈક્ષણિક કીટ પણ આજે આપવામાં આવી છે। આ સ્કૂલમાં કોઈ મુશ્કેલ દાતાઓની મહેરબાની છે, પુનિતભાઈ અને એની આખી ટીમ ખૂબ કામ કરીને આપના માધ્યમથી એ પ્રચાર કરવા માગું છું કે હવે સરકારી સ્કૂલોમાં વધુ ને વધુ બાળકોને દાખલ કરો, અહીંયા નિઃશુલ્ક પ્રવેશ અપાય છે, મધ્યાહ્ન ભોજન પણ ફ્રી, બધી વસ્તુ ફ્રી, કોઈ વસ્તુની કમી નથી, ત્યારે આપના માધ્યમથી પ્રચાર પ્રસાર કરો। અને આજે જ્યારે કેર સાહેબ જ્યારે આવે છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં, એમણે પણ જોયું કે આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ માત્ર નાના બાળકો નથી, એ ભણીને ખૂબ આગળ વધે છે પહેલાં ધોરણના બાળકો। અમને એ બી આશા છે કે આ બાળકમાંથી જ અત્યારે રાજ્ય જિલ્લા લેવલ સુધી પહોંચ્યા છે પણ રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ભારતના રાષ્ટ્રપતિ પણ આ સ્કૂલનો વિદ્યાર્થી બને હું ઈચ્છું છું। આજનો કાર્યક્રમ એટલે તો અમે તો પરિચિત જ છીએ આ સ્કૂલના, કે આ સ્કૂલ કચ્છમાં આદર્શ સ્કૂલ તરીકે વખણાય છે, એનું કારણ અહીંના શિક્ષકો, શિક્ષિકાઓ, આચાર્યોની બધાની મહેનત છે। ખરેખર મને ગર્વ છે કે આ સાલ આ જ સ્કૂલમાં એકડી બગડી મેં ઘૂંટી છે, હું અત્યારે 82 વર્ષનો છું છતાં, એટલે આ સ્કૂલ બહુ જૂની છે। આ શાળા આજે જે પ્રવાસોમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નિયામક શ્રી આવે છે એ ખૂબ આનંદની વાત છે, કારણ કે હું ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડન્ટ હોવાને કારણે એ જિલ્લો ઉદ્યોગ સાથે પણ અમારો સંલગ્ન છે અને આ શાળાએ શહેરને ઘણું બધું આપ્યું છે, ડૉક્ટરો, વકીલો, ઇન્જિનિયરો, એ બધાની જો દેન હોય તો આ શાળાના શિક્ષકો, આ શાળામાં આવું એટલે ગર્વ છે અને એને કારણે આ શાળામાં આ જૂના જે સાહેબ છે દિનેશભાઈ એ આચાર્ય હતા ત્યારે એમને રાજ્યકક્ષાનો એવોર્ડ, રાષ્ટ્રપતિ એવોર્ડ અને જૈન સમાજનો રત્ન એવોર્ડ પણ મળ્યો છે, એવી રીતે બીજા ઘણા લોકોને, ભારતીબેન છે, પિનાકીનીબેન છે, એમને પણ જુદા જુદા એવોર્ડ મળ્યા છે, એટલે આ શાળાનું ગૌરવ છે અને આદર્શ શાળા એટલા માટે કહું છું કે આ શાળાના આચાર્ય એના પાસે શિક્ષણની એટલી બધી ડિગ્રી છે એ ધારે તો કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારી થઈ શકે પણ નહીં, આ શાળામાં આવ્યા પછી એમને અહીંયાથી ઘરના વાઇફ મળ્યા, એનું જીવન સુધરી ગયું અને આ શાળા છોડવા જ નથી માંગતો, એ ધારે તો ઘણા પગાર મળી શકે એમ છે પણ આ શાળા પ્રત્યે એને લગાવ છે, એના માટે ખરેખર આ શાળાના શિક્ષક સમાજને અને આચાર્યને ધન્યવાદ છે। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022 અંતર્ગત વધારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સાહેબશ્રી શ્રી વારીલાલ સાહેબ, મારા ગુરુ શ્રી દિનેશ સાહેબ,
અને સમગ્ર શાળાનો સ્ટાફ અને સીઆરસી બેન, દર વર્ષની જેમ છેલ્લા બે વર્ષથી તો કોરોનાના કારણે આપણે શાળા પ્રવેશોત્સવ ઓફલાઈન ઓનલાઈન જ ઉજવી શક્યા હતા, ઓફલાઈન ઉજવી શક્યા ન હતા. તો આ વખતે જ્યારે આપણે આ અવસર મળ્યો છે, પવિત્ર અવસર કે જ્યાં કન્યાઓનો સાક્ષરતા દર વધારી શકાય અને શાળામાં લાવી શકાય અને સ્ત્રી સશક્તિકરણનું આપણે એક અભિયાનને સફળ બનાવી શકીએ, તો આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, મારી જે વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજે મારી શાળામાં 3 શિક્ષકની ઘટ છે, છતાં મારા હું શિક્ષકોને અભિનંદન પાઠવીશ કે એમણે આટલી બધી મહેનત કરી, આટલો બધો ઉત્સાહ દાખવ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અને બીજું, અમારી શાળા માટે હર્ષની અને લાગણી હર્ષની એક લાગણી એ બાબતે છે કે છેલ્લે 2021-22માં ગુણોત્સવમાં આ શાળાને ગ્રીન લાઈન મળે કે A+ ગ્રેડ મળ્યો છે, જે આખા તાલુકામાં માત્ર 4 જ સ્કૂલે મળ્યો છે. તો એ શાળામાં પર GCRTની ટીમ આવી હતી અને છે એમના જે નોડલ ઓફિસર છે એ પધાર્યા હતા, એમને અનુસંધાને આખું આ સુપરવિઝન થયું અને પરીક્ષણ થયું અને એમાં શાળા A+માં આવી. તો આ શાળા માટે ગૌરવની લાગણી છે અને આશાપુરા ન્યૂઝને પર હું આભારી છું કે આ શાળામાં તમે આવ્યા, પધાર્યા અને આ શાળાને તમારી લાગણી આ શાળા સાથે શેર કરી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, એમાં તમે વાત કરો છો કે મહિલાઓનું શું પ્રદાન, તો આમ તો સૌ જાણે છે કે નારી શક્તિ જ સમગ્ર સૃષ્ટિની સર્જનહાર પણ એ જ છે, એની પાલન પણ એ જ કરે છે અને એનું સંવર્ધન પણ એ જ કરે છે. ત્યારે અમે સૌ બહેનો પણ અહીંયા એવું જ વિચારીએ છીએ કે એ કુદરતી શક્તિ અમારામાં છે, ત્યારે જ અમે આ ભારતનું ભાવિ ઘડવાની કામગીરી કરી રહ્યા છીએ. એનો અમને આનંદ છે કે અહીંથી ઘણી બધી દીકરીઓ ખૂબ સારો અભ્યાસ મેળવી અને ગઈ છે અને આજે પોતપોતાના ક્ષેત્રમાં નેત્રદીપક કાર્ય કરી રહી છે, ત્યારે આ શાળાનું નામ રોશન કરે છે એનું અમને ગૌરવ છે. અને અમે હજુ પણ એવા જ પ્રયાસો કરતા રહીશું કે જેથી એક દીકરી આગળ ભણશે તો એક સમાજની એક ધુરા આગળ વધશે. અને એ રીતે આનંદની વાત સાથે એ કહેવું પડે કે જ્યારે રાષ્ટ્રપતિ પણ મહિલા થઈ રહ્યા છે ત્યારે અમે એવું વિચારીએ કે અમારી સ્કૂલમાંથી પણ એક દીકરી આ સ્થાન ઉપર પહોંચે એવી અમારી અભિલાષા છે. ઉજવણી કરીએ ત્યારે પહેલા ધોરણના બાળકો બોલતા હોય છે, પણ જૈનની અંદર કીધું છે કે અશક્ય વસ્તુ બને ત્યારે અછેરું થયું કહેવાય. તો આજે એક અછેરું જોવા મળ્યું કે જેને શાળામાં પણ નકશા એ 10 દિવસની અંદર સ્ટેજ ઉપર આવી અને બોલ્યો, એટલે એ શાળા માટે ખૂબ જ સારી વસ્તુ હતી. બેન, CRC તરીકે તમે શું કહેશો આજનો જે કાર્યક્રમ આજે આપણે જોઈએ છીએ કે વધુ પડતો ખાનગી તરફ વધુ બાળકો જતા હોય છે અને ફી પણ ઊંચી હોય છે, અને આજે જોઈએ છીએ બાળકો ઘણા આ શાળામાં ભણવા આવે છે અને આગળ વધ્યા છે, ત્યારે કેવી લાગણી અનુભવ? ખર્ચની લાગણી અનુભવું છું એમ કહેતા કે મારી શાળા, મારા ક્લસ્ટરની બધી શાળાઓ એવા છે જેને આંકડાકીય માહિતી લઈએ છીએ, તો પ્રાઇવેટ શાળાઓમાંથી એટલે કે ખાનગી શાળામાંથી અત્યારે હવે અમારી સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે, એના આંકડા જે ગત વર્ષે હતા એના કરતાં આ વખતે ઘણા વધારે છે, અને હજુ 30 જૂન આવશે એના પહેલાં એ આંકડા ઘણા વધી જશે. તો એમ કહેવામાં હું કંઈ પણ અછત નથી કે એક સરકારી શાળાનું શિક્ષણ ખરેખર ખાનગી શાળા કરતાં ઘણું જ સારું છે. અમારી પાસે ક્વોલિફાઈડ શિક્ષકો છે અને ભૌતિક સુવિધાઓ પણ હવે સરકાર દ્વારા બધી જ ઉપલબ્ધ છે. દરેક શાળામાં લેબ જે જૂની થવાને પાછી લીધી છે, પણ ટૂંક સમયમાં દરેક શાળામાં લેબ પણ ઉપલબ્ધ કરાવવાની છે. પ્રોજેક્ટર, સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, જી શાળા એપ ખાનગી શાળાના બાળકોને 500 રૂપિયા દેવી પડે છે, જ્યારે અમે ફ્રીમાં આપી શકીએ છીએ. તો કહેવામાં જરા પણ એમ નથી કે ના, અમારી શાળાનું શિક્ષણ, મારા ક્લસ્ટરની બધી જ શાળાઓનું શિક્ષણ ખૂબ જ સારું છે. અને ગુણોત્સવ જે ગઈકાલે જેનું રિઝલ્ટ આવ્યું છે, આ શાળા જૈનુતન શાળા ગ્રીનમાં છે એટલે કે A+ છે, પણ એના સિવાયની મારે ક્લસ્ટરની બધી જ શાળાઓ યલો ગ્રેડમાં છે એટલે કે B ગ્રેડમાં છે, એટલે શિક્ષણની દૃષ્ટિએ મારો ક્લસ્ટર ખૂબ આગળ છે અને એના CRC હોવાના કારણે મને પણ ખૂબ ખુશી થાય છે.